રાજકોટ જિલ્લામાં મોવડી ચોક પાસે તારીખ 24/3/2021 ને બુધવારે સાંજે 6:30 વાગે શ્રુતિબેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં એચબીએન ટીવી ન્યૂઝની ટીમ પહોંચી, જેમાં શ્રુતિબેનના મોટા ભાઈ સાવનભાઈ, પાટીદાર સમાજના અધિકારીઓ અને સાઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટના રૂપલબેન પટેલ હાજર હતા. તેઓની માંગ છે કે અપરાધીને જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી જે બનાવ સૃષ્ટિબેન સાથે બન્યો છે તે બનાવ દેશની બીજી કોઈ છોકરી સાથે ન બને. રિપોર્ટર રાધિકા પરમાર સાથે ચીફ બ્યુરો ઇલામારુ. અને આમાં અમે એવી પણ સગવડતા કરી છે કે કોઈ પણ છોકરી હોય એને જો કોઈ છેડતી નો બળાત્કાર નો કે એવું કંઈ પણ કેસ થયો હોય, એને કોઈ લીગલ સપોર્ટ ન મળતો હોય તો એ ડાયરેક્ટ અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકે છે. એની અંદર લીગલ ટીમની અંદર હું ભૂમિકા પટેલ, પછી અમારા રાજકોટ સાહેબ પ્રમુખ છે મીતભાઈ અને રાજેશભાઈ જેટલોજા, જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે, એ પણ અમારી સાથે જોડાયેલા છે. અને હજુ પણ અમે લીગલ ટીમને દરેક જિલ્લા સુધી વિસ્તારવાના છીએ કે દરેક જિલ્લાની અંદર છોકરીઓને એ માટેની મદદ મળી રહે, અને જ્યાં સુધી સૃષ્ટિને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો પાટીદાર હિતરક્ષા સમિતિ દ્વારા કન્ટિન્યુ આ આંદોલનો ચાલુ રહેશે. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે યોજવામાં આવેલો છે કે બેનની દિવ્ય આત્માને શાંતિ મળે અને એને શ્રદ્ધાંજલિ મળે, તો એના માટે પાટીદાર હિતરક્ષા સમિતિ દ્વારા જે આયોજન છે કરવામાં આવેલું છે, અને એની અંદર મારા પરિવારમાંથી હું અને મારો નાનો ભાઈ અમે લોકો જોડાયેલા છીએ. બસ એટલું જ કહેવા માગું છું કે જે ઘટના બનેલી છે ત્યારબાદના તો વધારે પડતા મારી પાસે શબ્દ નથી, અને જે આખા સમાજ અને દુનિયા માટે અને આપણા હરેક સમાજ માટે એક કલંકરૂપ આ જે કિસ્સો બનેલો છે, આની અંદર ન્યાય અપાવવા માટે સતત કાર્યરત છે બધી જગ્યાએ બધા સંગઠનો, હિન્દુ સંગઠનો અથવા તો હરેક સમાજના અગ્રણી લોકોને મારો આભાર છે. હું આભાર વ્યક્ત કરું છું બધા લોકોનો કે આ બેનને ન્યાય અપાવવા માટે કન્ટિન્યુ બધા લોકો લડત આપી રહ્યા છે. અમારી એટલી જ માંગ છે કે જે ફાસ્ટ્રેક કોર્ટની અંદર જે આ કેસને લઈ જવામાં આવેલો તો તાત્કાલિક ધોરણે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે અને આરોપીને અમારી અને અમારા ગ્રામજનો વતી અને અમારા ગ્રામની પણ એ જ માંગ છે કે એને તાત્કાલિક ધોરણે બની શકે તો જાહેરની અંદર એને ફાંસીની સજા આપવામાં આવે, કે જેથી કરીને કાલે સવારે કોઈ પણ બેન દીકરી આવી ઘટનાનો કોઈ પણ જાતનો શિકાર ના બને. પટેલ, પાટીદાર હિતરક્ષા સમિતિ રાજકોટ શહેર પ્રમુખ. આજે જે કાર્યક્રમ રાખ્યો છે, સૃષ્ટિબેન રૈયાણી, જેમને એક નરાજ અમે આજથી થોડા દિવસો પહેલાં એમની હત્યા કરી નાખી હતી, એમને આજે ફૂલાપણ કરવા એમની શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે. અને આજરોજ અમારી સાથે દીકરીના મોટા બાપાના દીકરા મોટા ભાઈ સાવન રૈયાણી, અમને એમના બીજા ભાઈ કેવલ રૈયાણી બંને અમારી સાથે આજે જોડાયા છે. બસ હું એટલું કહેવા માગું છું કે અમે અવારનવાર 3-4 કાર્યક્રમો આપ્યા છે અને અલગ અલગ જિલ્લામાંથી 25 જેટલા અમારી સમિતિ દ્વારા આવેદનો પત્ર આપવામાં આવ્યા છે, જેથી કરીને આજે કેસ જે છે એ એલસીબીમાં ગયો છે. ફક્ત અને આપણે એમ કહેવા જઈએ કે અમારી માંગ હતી, એ માંગ આજે